શાક માર્કેટમાં પડેલા શાકભાજી ફળોના ઢગલાથી ગંદકી ફેલાઈ માખી મચ્છરનો ઉપદ્રવ વધતા લોકોને હાલાકી સહન કરવી પડી રહી છે. શહેરની ગંગાજળિયા તળાવ શાક માર્કેટમાં સડેલા બગડેલા શાકભાજી તથા ફળોના ઢગલાથી ઠેર ઠેર ગંદકીના થર જામ્યા હતા. શાકભાજી તથા ફળોના વિક્રેતાઓ દ્વારા બગડેલા શાકભાજી અને ફળો માર્કેટમાં જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવે છે. તેના લીધે ગંદકી અને કચરો ફેલાતા માખી મચ્છરનો ઉપદ્રવ વધ્યો હતો. એક બાજુ ચોમાસાના લીધે શાક માર્કેટમાં કાદવ કિચડના થર જામ્યા છે, તો બીજી બાજુ જ્યાં ત્યાં સડેલા શાકભાજી ફેંકવામાં આવતા શાકભાજી ખરીદવા આવતા લોકોને મુશ્કેલીમાં ઓર વધારો થયો છે. મ્યુનિસિપાલિટી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ નાગરિકોમાંથી ઉઠવા પામી હતી. બધા એને બાર ને બધા છેલ્લા અહીંયા 8-10 થી કચરાના ઢગલા થઈ ગયા છે, અને દીવાલ ઉપર સ્વચ્છતા અભિયાન નરેન્દ્ર મોદીભાઈએ કીધેલું કે સ્વચ્છતા એ સ્વચ્છતા જાળવી રાખો, પણ જો સ્વચ્છતાનો ખુલ્લે આમ દેખાવો થાય છે. કચરાને કચરા ઢગલાને ઢગલા પડ્યા છે. કોઈ છેલ્લા 10 દિવસથી કોઈ કચરો ઉપાડો આવતો નથી ભાઈ, અને અવારનવાર અહીંયા આજુબાજુવાળા આવીને ગંદકી કરી જાય છે, જેન તે નાખીને વયા જાય છે. કોઈ કોર્પોરેટમાં વાત કરી તો કોઈ કોર્પોરેટમાં ધ્યાન નથી દેતા. માર્કેટની હાલત અત્યારે પહેલાંથી ખરાબ છે. કોઈ પૈસા કોઈ બહારના ગ્રાહકો આવવા રાજી નથી અહીંયા, કારણ કે અહીંયા આવે ને જોવે તો કચરામાં માંદગીમાં સરપાઈ જાય છે માણસ. એટલે આવતી બધા બીવે છે કે ભાઈ અહીંયા માર્કેટમાં આવીને કચરોનો રોગ ઘરે લઈને જાઓ, એની કરતાં 5 રૂપિયા ભલે ઘર આંગણે દઈ દેવા હારા, પણ માર્કેટમાં ખોટું આવીને હેરાન થવું બધી રીતે, એની કરતાં તો ભાઈ નાતી 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 લઈ જાય. માર્કેટની હાલત હાલત દિવસે ને દિવસે બદતર થતી જાય છે.